أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم لا حول ولا قوة إلا بالله العلي العظيم سر المؤمنين أن المؤمنات وهلا بتشاو السلام عليكم ورحمة الله وبركاته આજે આપણે પાછા મળીએ છીએ એક બીજી વિડિયો માટે અને આજે આપણે જાતે જાતના અક્ષરના બારામાં આપણે વાત કરવાના છે તો જો તમને ખપતું હોય કે તમારા બચ્ચાઓ લખતા શીખે કે કેવી રીતના જે આ અરબિક લેટર્સ છે અથવા વર્ડ્સ છે શબ્દો છે એ લોકો લખતા શીખે તો તમે જાતે જાતના મટીરિયલ તમે વાપરી શકો છો સૌથી પહેલાં તો જે પણ તમારી પાસે ક્લાસરૂમની અંદર બોર્ડ હોય તો આ દાખલા તરીકે વ્હાઇટ બોર્ડ છે તો એના ઉપર તમે કહી શકો છો હર બચ્ચાને કે દાખલા તરીકે સબીરા તું બા ડ્રો કર્યા બા લખ્યા અથવા તો સકીના તું જીમ લખ્યા એવી રીતના તમે જાતે જાતના કલર્સ પણ વાપરી શકો છો અને એક આ બાદ એક્ટિવિટી થઈ જશે બીજી આઈડિયા એ છે કે તમે બધાને એક સરસ પોસ્ટિટ આપો અને તમે લોકોને કહો કે આ લેટર તમે બધા લખો અથવા તો તમે લોકોને કહો કે બધા એક એક અસ્માઉલ હુસના લખે અથવા તો બધા એક એક શબ્દ જે સૂરે યાસીનમાં છે લખે કેમ કે તમે સૂરે યાસીન ઉપર તમે કામ કર્યા હોય અથવા તો એક લેટર લખવા આવે બધા એક એક શબ્દ લખવા આવશે કાં લેટર અને પછી તમે એવી પણ રમત કરી શકો છો કે દાખલા તરીકે જે જવાદ લખ્યો હોય એ પોસ્ટિટ તમે સજ્જાદને આપો જે સજ્જાદ લખ્યો હોય એ પોસ્ટિટ તમે સકીનાને આપો અને પછી જેને લોકોના દોસ્તના લોકોને પોસ્ટિટ મળ્યા હોય એ લોકોને આ શબ્દ વાંચવાનો ત્રીજી એક્ટિવિટી જે અમે પ્રપોઝ કરીએ છીએ એ છે કે જો બધા પાસે એક આવું આર્દવાઝ હોય તો બધા માટે એક એક આર્દવાઝ તમે રાખો અને પછી આ લોકોને કહો કે બધા લોકોના આર્દવાઝ ઉપર દાખલા તરીકે તા તમે લખો તો બધા તા લખી અને પછી આ લોકો ઊંચું કરશે લોકોનું આર્દવાઝ અને બધાને બતાડશે પછી આપણે એક બીજી એક્ટિવિટી કરી શકીએ છીએ આ પાતા મોડલે સાથે તમે જાતે જાતના પાતા મોડલે વાપરી શકો છો અને એનાથી તમે બચ્ચાઓને કહી શકો છો કે દાખલા તરીકે તમે બા બનાવો આ તમારું પ્લે ડોથી આમ આના માટે તમે આર્જીલ પણ વાપરી શકો છો ક્લે પણ વાપરી શકો છો અથવા એવી બીજી વસ્તુ કે જેનાથી આપણે કંઈ બનાવી શકીએ છોકરાઓને મજા આવી જશે કેમ કે આ લોકોને આ મેનિપ્યુલેટ કરવું અને એને સરખું એને બનાવવું લોકોને ગમે છે તો આ તમે એક્ટિવિટી કરી શકો છો બીજી એક્ટિવિટી જે અમે પ્રપોઝ કરીએ છીએ એ છે કે જો તમારા પાસે બ્લેક બોર્ડ હોય તો તમે જાતે જાતની આવી ક્રે લઈ અને તમે આ લોકોને કહી શકો છો કે આ લોકો એક લેટર દાખલા તરીકે બ્લેકબોર્ડની ઉપર લખી આવે અને તમે જાતે જાતના કલર વાપરી શકો છો તમે આ લોકોને કહી શકો છો કે દાખલા તરીકે જેના પાસે પીરું ખે છે એ દાખલા તરીકે જીમ લખી આવે જેના પાસે ગ્રીન કલરનું લીલા કલરનું છે એ લોકો દાખલા તરીકે મીમ લખી આવે એવી રીતના તમે કરી શકો છો છેલ્લી એક્ટિવિટી જે આપણે પ્રપોઝ કરે છે એ આ છે ફિલ શૂનીની સાથે અને તમને ખબર છે કે આ ફિલ શૂની જે છે એ તમે એને બેવડી વાળી શકો છો તમે એને જેવી રીતના તમને બનાવો એમ કરી શકો છો તો દાખલા તરીકે તમે બધાને એક એક આપી દો અને તમે આ લોકોને કહો કે એક લેટર લોકો એનાથી કરે દાખલા તરીકે બધાને તમે કહી શકો છો કે નૂન કરો તો લોકો બરાબર એને બનાવશે
અને પછી આ લોકોનું લેટર આ લોકો એનાથી કરશે. હવે આ જે ફિલસૂની છે એને તમે પાછી ઉખડી શકો છો અને પછી તમે પાછા તમારી ક્લાસરૂમની અંદર એને વાપરી શકો છો બીજી એક્ટિવિટી માટે. તો તમે એક બોક્સની અંદર આ બધા કટકાને મૂકી દેશો તો તમને પાછા બીજી વાર તમને કામ આવશે. ને આવા નાના નાના તમે ઓલા ડોટ્સ બનાવવા માટે, ઓલા પોઆ બનાવવા માટે, નુક્તા બનાવવા માટે તમે વાપરી શકો છો. અને આ ફિલસૂનીનું જે એક્ટિવિટી છે એ તમે એવી રીતના પણ કરી શકો કે એક લેટર જે બચ્ચાઓ શીખા હોય એ લોકો આનાથી બનાવી ને પછી એ લોકો આને ચોટાડે એક કાર્ડબોર્ડ પેપર ઉપર, એક ફેક આખતોને ઉપર, પછી એક કાર્ડ જેવું બનાવે, એને ડેકોરેટ કરે, અથવા તો એક ઇમામની વિલાદત હોય તો ઇમામનું નામ, દાખલા તરીકે ઇમામ અલીની વિલાદત હોય તો અલી લખેલું એ લોકો આનાથી બનાવે, પછી બાદ ડેકોરેટ એ લોકો કાર્ડ કરે. આશા છે કે તમને આ બધી એક્ટિવિટીઝ ગમી હશે અને તમને તમારી ક્લાસરૂમ્સની અંદર કામ આવી જશે. અલ્લાહ સુબહાનહુ વ તઆલાની બારગાહમાં આપણે દુઆ કરીએ છીએ કે અય અલ્લાહ અમને તોફિક આપ કે અમે કુરાનની તિલાવત કરીએ, અમે કુરાનને અમારી જિંદગીમાં અપનાવીએ. ઇલાયામીન. રબ્બના તકબલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. આપણે પાછા મળીએ છીએ બીજી વિડીયો માટે. ઇલ્તિમાસે દુઆ. ખુદા હાફિઝ.